समय भले झाझो वीत्यो, मोडे मोडे पण विधिना लेख अने नियतिना खेलने हवे मैं पण बराबर समझ्या छे। माथानी लकीरो, सतत पलकारा मारती आ पापणो अने तेना अंदर रहेली आ आँखो जाने कहे छे के अनेक तोफानों ने दरियामां समाता मैं पण जोया छे, जेमनी साथे लोहीनो संबंध हतो तेमणे तो संबंधोना सेतु पर कातर फेरवी छे। જો કે જેમની સાથે કોઈ નાતો જ ન હતો તેમણે કરુણાનો ધર્મ મારા માટે નિભાવી માનવતાની મિસાલ બીજી તરફ ઊભી કરી નાખી છે। દોસ્તો, ખાખીનો આ વખતનો અહેવાલ માનવતાની બુઝાઈ ગયેલી જ્યોતને પ્રજ્વલિત કરનારો છે, જે આણંદ જિલ્લાના બોરસદથી સામે આવ્યો છે। નમસ્કાર। રંગોમાં અનેક રંગ, પણ શૌર્યનો રંગ તે ખાખી। દોસ્તો, આજે આણંદ જિલ્લાના બોરસદમાં છું અને આજે એક એવી કહાનીથી આપને રૂબરૂ કરીશ જેમાં ગુજરાત પોલીસનો માનવતાવાદી અભિગમ આપને જોવા મળશે, જે કદાચ આપે પહેલા ના પણ જોયો હોય। ગુજરાતના ખૂણા ખાચરે બનેલ કોઈ વારદાતને તમારા સુધી પહોંચાડવા અમે જ્યારે નીકળ્યા ત્યારે આણંદ જિલ્લાના બોરસદ પોલીસ મથકની બહાર કામ કરતા અબ્બા અને તેમના માટે ઊભી કરવામાં આવેલી આ તમામ વ્યવસ્થાઓ અમારા નજરે ચડી। પછી શું, અમે સીધા જ પહોંચી ગયા સમગ્ર હકીકત જાણવા અને ત્યાં જે જોયું તે હવે તમે પણ જુઓ અને સાંભળો। અહીંયા બા કેટલા વર્ષ થઈ ગયા? અહીંયા અહીં તો 8 વર્ષ થઈ રહ્યો, 8 વર્ષ થી રહ્યો છું અહીંયા। બધું તમને ખાવા પીવાનું ચા પાણી બધું મળી જાય? ખા પાયા ખા, ગામમાં કદવ ખાય થી ખાતી આવ, રાતે હું લઈ આવ અને અહીં મળે તો આઈ આઈ ખાઈ લેવ। આ બધા તમને ચા પાણી કરાવી દે, બધા આલા આવ હા તો કાયા આ તમારી માટે જમવાનું લઈ આવે છે, ખાવાનું આલી જાય હા તો। વાસ્તવમાં વાત એમ છે કે આ ચંચળબાને પરિવારજનોએ તગેડી મૂકતા તેઓ વખતો વખત અહીં પોલીસ મદદ માટે આવતા હતા, જે બાદ સગી બહેન ભાઈ તમામ લોકોનું નિધન થતા બા સાવ એકલા પડી ગયા હતા। પરિવારમાં કોઈ નહીં, આજા હાથે તો બધા કહેવાના, મામા હતા છો તો છો મરી ગયા, આ કોણ બોલાવો બોલાવો કોઈ, બસ થાય બોરસદ પોલીસ સ્ટેશનના સ્ટાફે માનવતાના અભિગમને પ્રમુખ સ્થાને રાખી બા માટે અહીં રહેવા જમવા સહિતની તમામ સુવિધા કંઈક આ રીતે ઊભી કરી। પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે પોલીસ સ્ટેશનનો એક જમણો ખૂનો છે એને આ રીતે લીલી નેટથી ઢાંકેલો હતો, એટલે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્નાર્થ થાય કે ભાઈ આ શું છે, પોલીસ સ્ટેશનમાં આવી નેટમાં શું રહે છે। એટલે ત્યાં જઈ અને વેરીફાઈ કર્યું ત્યારે ખબર પડી કે ચંચળબા, જે મૂળ અલારસાના વતની છે અને છેલ્લા 12 વર્ષથી પોલીસ સાથેના એમના વિશ્વાસ કેળવાયેલો હોવાથી
અને પોતે પોલીસને જ પોતાનો પરિવાર માની અને રહેતા હતા એવું ધ્યાને પડેલું. મારી અગાઉના અધિકારીઓ અને અગાઉના જે પોલીસ માણસો છે અને સાથે અમારા મુખ્ય બે કર્મચારીઓ વાલજીભાઈ અને બંને અમારા સફાઈ કર્મચારીઓ છે જે સતત એમની સાથે જોડાયેલા રહ્યા છે અને એમની ટ્રાન્સફરેબલ જોબ નથી હોવાથી એમની સાથે સતત સંપર્કમાં છે, તો એ બંને એમની ખૂબ સેવા કરે છે. ઉપરાંત પોલીસના પરિવાર છે એ એમના માટે જમવાની વ્યવસ્થા કરે છે અને શક્ય હોય ત્યાં સુધી બહારનો પ્રયત્ન એવો હોય છે કે કોઈ પોલીસ છે એ એમની સેવા ન કરે પણ એમની સાથે જોડાયેલા રહે. કર્મચારી છું. આજે 20-25 વર્ષથી અમે પોલીસ સ્ટેશનની અંદર સાફ સફાઈ કરીએ છીએ. હવે આ માજી લગભગ 10 વર્ષથી પોલીસ સ્ટેશનમાં રહે છે, એમનું આગળ પાછળ કોઈ છે નહીં. હવે અહીંયા ઘરે સાહેબે આશરો આપ્યો, અહીંયા ઘરે રહે છે. સવારમાં માગવા જાય છે, સાંજે હું ટિફિન આપી દઉં છું. પોલીસ બધા સારા છે, પોલીસ ખાવાનું આપે છે, પૈસા આપે છે, સારી સેવા કરે છે. કોઈ પણ જાતનું માજીને તકલીફ છે નહીં, સરસ છે પોલીસ સ્ટેશન. અને હું બોરસદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું, હું અહીંનો જ છું રહેવાસી. હા, રાતે હું આપી જાઉં છું, દિવસે માગીને ખાય છે. અને કંઈ પોલીસવાળા કંઈ ટિફિન લાવે, કંઈ જમણવાળી હોય, કંઈ પાછળ પોલીસ પરિવાર હોય એ આવીને આપી જાય છે. માજીને કોઈ જાતની તકલીફ નથી, બધા જ સ્ટાફવાળા સારા છે. દોશીને પૈસા આપે, ખાવાનું તમામ સુવિધા પૂરી પાડે છે. પાણી ભરી આપીએ, પાણી ગરમ કરી આપીએ નાહવા માટે. હા, ડોશી કે છે હવે મારે અહીંયા આગળ કોઈ આગળ પાછળ છે ને, બધો પરિવાર ગુજરી ગયો, પણ મને કોણ રાખે આટલી ઉંમરની અંદર. એટલે પોલીસ બધા સારા છે, તો માજી તમે અહીં રહો, જીવો તો અહીંયા જીરો, અમને મળશે એટલી અમે મદદ કરીશું તમને. હા, એમના બેને અહીંયા આગળ હતા, એ બે બંને બહેનો બજારમાં માગવા જાય. એમનું બેનનું નામ નાના હમણાંથી નાના હતા, પણ એ ખાની બેન એ અહીંયા જ વપરી ગયા. હા, બીમાર હતા એ બધા પોલીસ પરિવાર હતા, સ્ટાફ વાળા પીઆઈ સાહેબ બધા પોલીસ પરિવાર. હા, અંતિમ ચંચળબા આટલી ઉંમરે પણ સ્વાવલંબી બનવાની વાત કઈ દિશામાં કરી રહ્યા છે તે જણાવ્યું પીઆઈડીઆર ગોહિલ સાહેબે. હવે નજર કરો આ દ્રશ્યો પર. સ્વચ્છતા ચંચળબાના રગે રગમાં કેટલી પ્રસરેલી હશે તેનો અંદાજ તો આ દ્રશ્યોને જોતા જ સમજી શકાય તેમ છે. આટલી ઉંમર થઈ તમારી, તો તમે તમારું કામ તો બધું જાતે કરો છો, કપડાં ધોવાનું ને પાણી ભરવાનું ને, થાક નથી લાગતો? ભાઈ ભાઈ આ ભલ્લા હા, મને ઓછું દેખાય, પાણી ન લ્યા કંઈક ભરી દઉં લા. હા, એકલા ગરમ પાણી મૂક્યા પર ગરમ પાણી ન લ્યા. બધા સેવા કરે તમારી? હા, સેવા કરે અમારી આ સેવા કરે. ઉંમર તેનો કામ કરી રહી છે, કમર ઝૂકી ગઈ છે, પણ એક એક સાવરણી ફેરવી તેઓ સ્વચ્છતાનો સંદેશ જે રીતે સભ્ય સમાજને આપી રહ્યા છે તેની નોંધ પણ લેવી અહીંયા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. ખેર, ચંચળબાના જીવન વિશે જાણવાની અમારી ઉત્સુકતા તમારી જેમ જ વધતી હતી, તેથી અમે સંપર્ક કર્યો પીઆઈડીઆર ગોહિલ સાહેબનો. તેમણે કહ્યું કે આટલા વર્ષોથી જે મેં વિગતો મેળવી છે એ પ્રમાણે બંને બહેનો છે એ અલારસા મુકામે પહેલાંથી રહેતા હતા અને એના પારિવારિક આંતરિક કલેશના લીધે અવારનવાર પોલીસ સ્ટેશન એમને આવવાનું થતું હતું અને પોલીસ સાથે એક ચોક્કસ આત્મીયતા એમને કેળવાયેલી હતી અને જેના અનુસંધાને એમણે છેલ્લે એવું વિચાર્યું કે જ્યારે અમારી પાસે અમારો પરિવાર કે કોઈ નથી ત્યારે પોલીસ જ અમારો પરિવાર છે અને અમે જો શક્ય થઈ શકે તમારે પોલીસની સાથે જ રહેવું છે. તો એ સંજોગોમાં જે તે સમયના અધિકારી અને પોલીસ માણસોએ એક માનવતા દાખવી અને એમના માટેની પ્રાથમિક વ્યવસ્થાઓ છે એ અહીંયા ઊભી કરેલી.
અંદાજિત 12 વર્ષ અગાઉથી એ રહે છે એવું મને જાણવા મળેલું છે. અને એમના જે બેન હતા, એ બેન છે એ લગભગ 6 કે 7 વર્ષ પહેલાં એમનું મૃત્યુ થયેલું અને એમની અંતિમ વિધિઓ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી. અને હાલમાં જે ચંચળબા અહીંયા રહે છે એની અંદાજિત ઉંમર 90 વર્ષ કરતાં વધારે છે. પણ જૂના સમયમાં કોઈ એવા જન્મના દાખલાની કોઈ પેટર્ન નહોતી એટલે હાલ એની ચોક્કસ ઉંમર આપણે કહી નહીં શકીએ. પણ એમની શારીરિક પરિસ્થિતિઓને એ જોતાં આપણે એવું કહી શકીએ કે ચંચળબા છે એની ઉંમર છે એ 90 વર્ષથી વધારે છે. પોલીસ પરિવાર છે એ એમની સાથે એવી રીતે સંકળાયેલો છે કે જાણે અમે લોકો છીએ, હું મારી વ્યક્તિગત વાત કરું તો મારા દાદી પણ અત્યારે જીવિત છે અને જેની અંદાજિત ઉંમર પણ ચંચળબા જેટલી છે, 90 વર્ષથી વધારે છે. હું ગમે એટલો પ્રયત્ન કરું ને છતાં પણ એ એક ચોક્કસ ઢબમાં રહેવાય ટેવાયેલા હોવાથી એ મારી સાથે બહુ લાંબો સમય રહેતા નથી. તો એવા સંજોગોમાં હું એમને જોઉં છું. એમની જે શારીરિક હાલત ને શારીરિક પરિસ્થિતિઓ છે ને એ મને મારા સગા દાદીની યાદ અપાવે. એટલે કોઈ સંજોગોમાં હું જ્યારે આવું હું એમની સાથે વ્યક્તિગત વાતચીત નથી કરતો, પણ એમને જોઈને મને એવું લાગે છે કે મારા પણ એક દાદી છે, એ એક જગ્યાએ રહે છે અને એમનામાં હું એનું સ્વરૂપ જોઈ અને એક અંદરથી એક આનંદની અનુભૂતિ આપણને થાય. ચંચળબાનું કહેવું છે કે પોલીસ કર્મીઓ તેમની સાથે રહે અને માત્ર સાર સંભાળ રાખે. જો કે બોરસદ પોલીસ સ્ટેશનની અંદર જોવા મળેલા આ દ્રશ્યો ઘણું કહે છે. એક દીકરો જે રીતે માની સેવા કરે છે, કંઈક તેવી જ સેવા અહીંના પોલીસ કર્મીઓનો સ્ટાફ પણ કરી રહ્યો છે. કે ભાઈ, જે પરિવાર આપણો એ જગ્યાએ છે તો હવે હવેના સંજોગો આપણે જોવા જઈએ તો 90 વર્ષથી ઉપરના બુજુર્ગો આપણને જોવા મળતા હોય એવા બહુ ઓછા સંજોગો છે. તો એક આંતરિક એક અનુભૂતિ જે છે એ એમને જોવાથી મને મારી પારિવારિક થાય છે. અને એવી રીતે દરેક પોલીસ માણસો એવા છે કે જે લોકો પોતાની નોકરીની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને આખો જ પરિવાર સાથે નથી રહી શકતો. તો એવા સંજોગોમાં આવા કોઈ પણ વડીલો હોય એની 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 કોઈ સેવાના ફળ માટે નહીં, પણ એક પોતાના આત્મસંતોષ માટે થઈ અને એમની સાથે જોડાઈ અને એમના નાના મોટા કામો, એવું એવું નથી કે પોલીસ એમના માટે બધું કરે છે, પણ એક નૈતિક જવાબદારીના ભાગરૂપે અને એક એક વડીલની કોઈ આપણને કોઈ આશીર્વાદ મળશે અને એ આશીર્વાદના અનુસંધાને કોઈ સારા કામ કર્યાની અનુભૂતિ આપણને મળે તો એ બહુ મોટી વાત છે. તો એ સંજોગોમાં બોરસદ પોલીસ સ્ટેશન અને બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશન એ અલગ થયું એ પહેલાંના એ અહીંયા રહે છે. એટલે આમ જોવા જઈએ તો બંને પોલીસ સ્ટેશનો છે એમની સાથે આટલા વર્ષોથી સંકળાયેલા છે. અને એમનો એવો પ્રયત્ન હોય છે કે શક્ય હોય ત્યાં સુધી પોલીસને ડાયરેક્ટ મદદ ઓછી લેવી. એટલે હું આપને વાત કરું કે એમનું રહેવાનું અહીંયા છે, હાલની એમની જે શારીરિક પરિસ્થિતિઓ જોઈએ તો એ એટલા સક્ષમ શારીરિક ના કહી શકાય, પણ છતાં પણ એમનો એવો પ્રયત્ન હોય કે હું થોડા કામમાં રહું તો મારું શરીર હાલતું ચાલતું રહે, હું હાવ એવી કન્ડિશનમાં નહીં આવું કે જેથી કરીને મારે ખાટલા ઉપર સૂઈ જવું પડે. એટલે ત્યાં જવાનું, પોતાનું પાણી જાતે ભરવાનું અને બાકીનું બધું કામકાજ છે એ પોતાની જાતે કરવાનું, એવો એમનો પ્રયત્ન હોય છે. અને અમારા સ્ટાફના માણસો છે એ એમની સાથે સતત સંકળાયેલા હોય છે. ઘણા બધા સંજોગો અને પરિસ્થિતિઓ એવી હોય છે કે ઉંમરના અનુસંધાને શારીરિક અશક્તતાઓ અને કોઈ એવી મેડિકલ સિચ્યુએશન જનરેટ થાય જેથી કરીને એ ચાલી ના શકે, ઉપરાંત એમને સારવારની જરૂરિયાત હોય, તો એવા સંજોગોમાં ખૂબ જ સ્વયંસેવી સંસ્થાઓ છે એ હંમેશા આવા કામ માટે તત્પર હોય છે. તો એક બેન જે આણંદથી આવતા હતા, મેં એમની જાણેલું છે સ્ટાફ પાસેથી, એ રીતે એ બેન આણંદથી આવતા હતા અને એમણે આ બાને સાથે લઈ જઈ અને એમની સારી રીતે સારવાર થાય શારીરિક, અને ઉપરાંત એમના એમના જીવનની જે કાંઈ જરૂરિયાતો છે એ સારી રીતે પૂરી થઈ શકે એ રીતે એમના રહેણાંકની વ્યવસ્થા અને એમના મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ કરાવેલી હતી. પણ બાને ત્યાં ગમ્યું નહીં અને એ ખૂબ જ ઓછા સમયની અંદર રિક્ષાવાળાને ઊભો રાખીને કહે, ભાઈ ચાલ મારે બોરસદ પોલીસ સ્ટેશન જવાનું છે, તું મને બોરસદ પોલીસ સ્ટેશન લઈ જા, તો પોલીસ સ્ટેશન પહોંચીશ એટલે હું તને ભાડાના પૈસા આપી દઈશ, ત્યાંથી મારા પૈસા હું ભાડાના આપી દઈશ, એવું કહી અને પોલીસ સ્ટેશન આવી ગયેલા. આવા 2-3 દાખલાઓ વિશે ઘણીવાર પોલીસ સાથે વાત થાય ત્યારે ચર્ચાઓ થયેલી છે. તો પોલીસે પણ એવું સ્વીકારી લીધું છે કે ભાઈ આ પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશનની હું આપને વાત કરું તો પોલીસ સ્ટેશનના એવા કોઈ સ્પેશિયલ ગંભીર બનાવો આમ એક એક આશીર્વાદરૂપ કહી શકાય એવા સંજોગો છે કે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં કે પોલીસ સ્ટેશનના કોઈ જગ્યાએ
એવા કોઈ અણબનાવો નથી બનેલા કે જેની જેની ખરાબ અસર છે એ પોલીસ તંત્ર ઉપર પડી શકે. આ જગ્યાએ શરૂઆતમાં માણસોને એને ક્વાર્ટરને એ બહીના માણસો રહેવા આવ્યા તો આખો એક પોઝિટિવ માહોલ જનરેટ થયો અને દરેક માણસ છે એ પોતાની આ પ્રવૃત્તિને પોલીસની સાથે સંકળાયેલી એક એવી પ્રવૃત્તિ કે જે દરેક કરવા દરેકને કરવાનો મોકો નહીં મળે. હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રહીએ તો પોલીસ પ્રજાનો મિત્ર છે એ સામાન્ય સંજોગોમાં સાકાર કરવું અને સ્પેશિયલાઇઝ સંજોગોમાં એમને અહીંયા પોલીસ સ્ટેશનમાં જ રહેવાનું અને એમની દરેક જરૂરિયાતો પોલીસ દ્વારા પૂરી કરવામાં આવે અને દરેક પોલીસ દ્વારા એ કામ કરવાની તત્પરતા દાખવવામાં આવે એ ખૂબ મોટી વાત છે અને એ અમારા માટે એક ગર્વની વાત છે. તો એ સંજોગોની અંદર બાએ અમને આવો મોકો આપ્યો ને એ અમારા માટે પોલીસ તંત્ર માટે એક મોટી વાત છે અને એવું ઈચ્છીએ કે રાજ્ય સરકાર અને અમારા ડીજી સાહેબ તરફથી પણ એવા ખાસ નિર્દેશો દેવામાં આવેલા છે કે હાલના સંજોગોમાં આણંદ જિલ્લો છે NRIનો કહેવાય તો એમાંના જે સિનિયર સિટીઝન્સ છે એમના માટેનો એક સ્પેશિયલ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવેલો છે કે સિનિયર સિટીઝનની પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ નોંધણી કરવામાં આવે છે અને આ નોંધણી કર્યા પછી અમારા LIBના અને અન્ય કર્મચારીઓ જે બીટવાળા છે એ સિવિલ કપડામાં શાંતિથી ત્યાં જઈને એમને મળે છે. ખાલી એમને ખરેખર કોઈ જરૂરિયાતો નથી હોતી પણ એવા સંજોગોમાં પણ પોલીસ તરીકે એમની પાસે જવું એમની 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 સાથે કાયદો અને વ્યવસ્થા સિવાયની વાત કરવી તો એનાથી એક આનંદની અનુભૂતિ અનુભવે છે અને પોતે કોઈ ચોક્કસ સંસ્થા સાથે સંકળાય અને ઘણા બધા NRI પરિવારો તો એવા પણ છે કે પોલીસને એવું પણ કહે છે કે ભાઈ આપના માધ્યમથી કોઈ જગ્યાએ કોઈ ફંડની જરૂરિયાત હોય અને કોઈ એવા માણસો હોય કે જેને જેને અમે મદદરૂપ થઈ શકીએ તો એમાં પણ ઘણા બધા માણસો તત્પરતા દાખવે છે અને ઘણીવાર કેવું છે કે અમે જે સંસ્થા સાથે સંકળાયેલા છીએ જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરીએ છીએ તો એમાં ડાયરેક્ટલી એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ કંઈ વસ્તુ નથી કરી શકતી પણ અલગ અલગ માધ્યમો જે અમારી સાથે જોડાયેલા હોય છે તો એમાં અમે નિમિત્ત બની અને બીજાને મદદરૂપ થઈ શકતા હોઈએ છીએ. તો સિનિયર સિટીઝનોને ઘરે મળવા જવું અને ઘણા સંજોગોમાં અહીંયા જ મળી લેવું એ બંને મુદ્દાઓ છે એ અમારા માટે ખૂબ ગર્વના છે. મોટી ઉંમરના આ બા માટે હાલ તો બોરસદ પોલીસ સ્ટેશન જ નિવાસસ્થાન બન્યું છે. નિરાધાર બા એમના સ્વજનોને ગુમાવી ચૂક્યા છે પરંતુ પોલીસ પરિવાર અને પોલીસ પરિવારના સભ્યો બાને સહેજ પણ અગવડ પડવા દેતા નથી કે કોઈની ખોટ વર્તાવા દેતા નથી. આ જ પોલીસનો હકારાત્મક માનવતાવાદી અભિગમ છે. આવતા સપ્તાહે કોઈ નવી કહાની સાથે ફરીથી મળીશું.